सुप्रभात विद्यार्थी मित्रों, शांतिनिकेतन शिक्षण संकुल में आपनो हार्दिक स्वागत करूँ छूँ। आज अपने धोरण 7 में संस्कृत विषय विषय अभ्यास करूँ। तो संस्कृत में पाठ 7 विश्वासः नैव कर्तव्यः ये जोवानो छे विद्यार्थी मित्रों, एटले विश्वास न ज करवो। तो अपने जाणीए छीए कि संस्कृत साहित्य में एक पंचतंत्र अने नीतिशतक नामना बे प्राणी कथाओ जोवा मळे छे बे ग्रंथों में। तो एवी ज अहींया जे नीतिनो उपदेश आपती अनेक प्राणी कथाओ एमां वर्णवामां आवेली होय छे। तो एवी ज आजे प्राणी कथा आपणे जोवानी छे। अहींया बकरी अने तेना बच्चानी वार्ता जे रजू करवामां आवेली छे अने ए वार्ता द्वारा आपणने ए सलाह આપવામાં આવી છે કે અજાણ્યા માણસોનો વિશ્વાસ ન જ કરવો જોઈએ એવી સલાહ પણ આપેલી છે। તો એ વાત વિશે આપણે જોઈશું વિદ્યાર્થી મિત્રો। તો એકમ વનમ અસ્તિ વને એકા અજા અસ્તિ સા સ્વસ્ય પુત્રમ વદતિ પુત્ર અહમ બહિઃ ગચ્છામિ અહમ શીઘ્રમ આગચ્છામિ અત્ર એવ તિષ્ઠતુ। એકમ વનમ અસ્તિ એટલે કે એક જંગલ છે, વને એકા અજા અસ્તિ એટલે કે જંગલમાં એક બકરી છે, અજા એટલે કે બકરી। સા સ્વસ્ય પુત્રમ વદતિ પુત્ર અહમ બહિઃ ગચ્છામિ સા એટલે કે તેણી, સ્વસ્ય એટલે કે પોતાના, તે પોતાના પુત્રને કહે છે પુત્ર અહમ બહિઃ ગચ્છામિ, બહિઃ એટલે કે બહાર, બેટા હું બહાર જાઉં છું। અહમ શીઘ્રમ આગચ્છામિ, શીઘ્રમ એટલે કે ઝડપથી, હું ઝડપથી આવું છું। અત્ર એવ તિષ્ઠતુ, અત્ર એટલે કે અહીં, એવ એટલે કે જ, અને તિષ્ઠતુ એટલે રહેજે, એટલે કે તું અહીં જ રહેજે, એટલે કે બકરી બહાર જાય છે ત્યારે પોતાના બચ્ચાને સલાહ આપે છે કે તું અહીં જ રહેજે। અજા વનમ ગચ્છતિ શિશુઃ અપિ અનુસરણમ કરોતિ, શિશુઃ માર્ગ વિસ્મરતિ અતઃ સ રોદિતિ, શૃગાલઃ શિશુમ પશ્યતિ સહ સુકોમલમ માસમ ખાદિતુમ ઈચ્છતિ। અજા વનમ ગચ્છતિ એટલે કે બકરી જંગલમાં જાય છે, શિશુઃ અપિ અનુસરણમ કરોતિ એટલે કે શિશુ એટલે કે બચ્ચું અનુસરણમ એટલે કે અનુસરે છે, પાછળ જાય છે, એટલે કે બચ્ચું પણ તેની પાછળ જાય છે। શિશુઃ માર્ગ વિસ્મરતિ એટલે કે બચ્ચું રસ્તો વિસ્મરતિ એટલે કે ભૂલી જાય છે। અતઃ સહ રોદિતિ, અતઃ એટલે કે આથી, સહ એટલે કે તે, રોદિતિ એટલે કે રડે છે, આથી તે રડે છે। શૃગાલઃ શિશુમ પશ્યતિ, શૃગાલઃ એટલે કે શિયાળ, પશ્યતિ એટલે કે જુએ છે, શિયાળ બચ્ચાને જુએ છે। સહ સુકોમલમ માસમ ખાદિતુમ ઈચ્છતિ એટલે કે સુકોમલમ માસમ એટલે કે કૂણું માસ, ખાદિતુમ એટલે કે ખાવા માટે, ઈચ્છતિ એટલે કે ઈચ્છે છે, એટલે કે તે કૂણું માસ ખાવા ઈચ્છે છે। શૃગાલઃ વદતિ ભવાન કહો કિમર્થ રોદિતિ, સમસ્યા જ્ઞાત્વા અતિ કરુણતયા સહ વદતિ ચિંતામાં અસ્તુ અહમ માતુઃ સમીપમ નિશ્યામિ મયા સહ ચલતુ સા મમ પરિચિતા અસ્તિ। શૃગાલઃ વદતિ ભવાન કહો કિમર્થ રોદિતિ, હજુઓ કે શિયાળ કેવું ઉંચાઈ વેડા કરે છે અને બચ્ચાને પોળવે છે વિદ્યાર્થી મિત્રો। શૃગાલ શિયાળ બોલે છે ભવાન કહો એટલે કે તમે કોણ છો, કિમર્થ રોદિતિ
કે શા માટે રડો છો? સમસ્યામ જ્ઞાત્વા અતિ કરુણતયા સહવદતિ. સમસ્યામ જ્ઞાત્વા એટલે કે સમસ્યા જાણીને, અતિ સમસ્યા જાણીને ખૂબ દયાથી, ખૂબ કરુણ સ્વરે તે કહે છે, ચિંતામાં અસ્તુ એટલે કે તું ચિંતા ન કર. અહમ માતુ સમીપમ નિશ્યામિ એટલે કે હું તને માતાની સમીપમ એટલે કે નજીક, નિશ્યામિ એટલે કે લઈ જઈશ, હું તને તારી માતાની પાસે લઈ જઈશ. મયા સહ ચલતું, મયા એટલે કે મારી, સહ એટલે કે સાથે, ને ચલતું એટલે કે ચાલ, મારી સાથે ચાલ. સા મમ પરિચિતા અસ્તિ એટલે કે તેણી મારી ઓળખીતી છે. જો કેવું રુચુ શિયા છે કે તે બકરીના બચ્ચાને વસાવે છે. અજા શિશુ વદતી અહમ ભવંતમ ન જાનામી, મમ માતા વદતી યત અપરિચિતેન સહ કુત્ર અપી ન ગમનીયમ ઇતિ. વચક શૃગાલ વદતી મમ વિષયે મા ચિંતયતુ, પશ્યતુ તત્ર એકઃ પીપલ વૃક્ષઃ અસ્તિ તત્ર ભવતઃ માતા અન્વિષ્યતિ. અજા શિશુ વદતી એટલે કે અજા શિશુ એટલે કે બકરીનું બચ્ચું, બકરીનું બચ્ચું કહે છે અહમ ભવંતમ ન જાનામિ, હું તમને જાણતો નથી. મમ માતા વદતી યત અપરિચિતેન સહ કુત્રાપિ ન ગમનીયમ ઇતિ. મમ માતા વદતી એટલે કે મારી માતા કહે છે યત અપરિચિતેન, યત એટલે કે જે કે આપણે અજાણ્યા સાથે ક્યારે ક્યાંય પણ જવું નહીં, અજાણ્યા સાથે ક્યાંય પણ ન જવું, અજાણા સાથે ક્યાંય પણ ન જવું. વચક શૃગાલ વદતી, વચક એટલે કે લુચ્ચું, લુચ્ચું શિયાળ કહે છે મમ વિષયે સા ચિંતયતું એટલે કે મારી બાબતમાં ફિકર ન કરો અથવા તો મારી બાબતમાં ચિંતા ન કરો એમ. પશ્યતું તત્ર એકઃ પીપળ વૃક્ષ અસ્તિ એટલે શું કહે છે કે જુઓ ત્યાં એક પીપળાનું ઝાડ છે. તત્ર ભવતઃ માતા અન્વિષ્યતિ, અન્વિષ્યતિ એટલે કે શોધે છે, ત્યાં તને તારી માતા શોધે છે એટલે કે આ મીઠું બોલીને બકરીના બચ્ચાને ફસાવે છે. અજા શિશુ શૃગાલેન સહ ગચ્છતિ તસ્મિન ક્ષણે અજા આગચ્છતિ સ્વપુત્રેણ સહ વચ્ચકમ શૃગાલમ દૃષ્ટવા વદતિ. પુત્ર ભવાન એતેન સહ કુત્ર ગચ્છતિ અસ્ય વિશ્વાસ ન કર્તવ્ય. અજા શિશુ શૃગાલેન સહ ગચ્છતિ એટલે કે બકરીનું બચ્ચું શિયાળની સાથે જાય છે. તસ્મિન ક્ષણે અજા આગચ્છતિ, તસ્મિન ક્ષણે એટલે કે તે જ વખતે બકરી આવે છે. સ્વપુત્રેણ સહ વચકમ શૃગાલમ દૃષ્ટવા વદતી. સ્વપુત્રેણ સહ એટલે કે પોતાના બચ્ચા સાથે, વચકમ શૃગાલમ એટલે કે લુચ્ચા શિયાળને, દૃષ્ટવા એટલે કે જોઈને, એટલે કે પોતાના બચ્ચા સાથે લુચ્ચા શિયાળને જોઈને કહે છે પુત્ર ભવાન એતેન સહ કુત્ર ગચ્છતિ એટલે કે બેટા તું આની સાથે ક્યાં જાય છે. અસ્ય વિશ્વાસ ન કર્તવ્ય એટલે કે આનો વિશ્વાસ ન કરો. શિશુ માતુ સમીપમ ધાવતી, શિશુ મુખાત ઘટનામ શ્રુત્વા અજા ક્રુધ્યતિ. અજા શૃગાલ પ્રહરતી, શૃગાલ પલાયતી. શિશુ માતુ સમીપમ ધાવતી એટલે કે બચ્ચું માની પાસે દોડી જાય છે, ધાવતી એટલે કે દોડી જાય છે, બચ્ચું માની પાસે દોડી જાય છે. શિશુ મુખાત ઘટનામ શ્રુત્વા અજા ક્રુધ્યતી,
શિશુ મુખાદ એટલે કે બચ્ચાના મુખેથી, ઘટનામ એટલે કે બનાવ, શ્રુત્વા એટલે કે સાંભળીને, અને ક્રુધ્યતી એટલે કે ગુસ્સે થાય છે. એટલે કે બચ્ચાના મુખેથી આ ઘટના વિશે સાંભળીને બકરી ગુસ્સે થાય છે. અજા શૃગાલમ પ્રહરતી, એટલે કે બકરી શિયાળ પર પ્રહરતી એટલે કે પ્રહાર કરે છે. શૃગાલહ પલાયતે, પલાયતે એટલે કે નાસી જાય છે, શિયાળ નાસી જાય છે. અજા શિશુમ વદતી, પુત્ર અપરિચિતસ્ય ઉપરી કદાપી વિશ્વાસઃ નૈવ કર્તવ્ય, ન મૈત્રી કર્તવ્ય, ન કુત્ર અપી ગમનીય. એટલે કે બકરી અજા શિશુમ વદતી, એટલે બકરી પોતાના બચ્ચાને કહે છે, પુત્ર અપરિચિતસ્ય ઉપરી કદાપી વિશ્વાસઃ નૈવ કર્તવ્ય. એટલે કે અપરિચિતસ્ય ઉપરી એટલે કે અજાણ્યા ઉપર, કદાપી સંધિ છૂટી પડે છે, કદા વત્તા અપી એટલે કે ક્યારે, એટલે કે અજ વિશ્વાસ નૈવ, આ પણ સંધિ છૂટી પડે છે, ન વત્તા એવ નૈવ. કર્તવ્ય એટલે કે કરવું જોઈએ, એટલે કે બેટા અજાણ્યા ઉપર ક્યારે વિશ્વાસ ન જ કરવો, ન મૈત્રી કર્તવ્ય, ન કુત્ર અપી ગમનીયમ એટલે કે દોસ્તી પણ ન કરવી જોઈએ, ને ક્યાંય પણ ન જવું જોઈએ. ને અહીંયા આ વાર્તા પૂરી થાય છે વિદ્યાર્થી મિત્રો. તેમાંથી આપણને એ બોધ મળે કે ક્યારે અજાણી વ્યક્તિ સાથે વિશ્વાસ કરવો જોઈએ નહીં. તો હવે વિદ્યાર્થી મિત્રો, આપણે આનો સ્વાધ્યાય જોઈશું. તો સ્વાધ્યાયમાં જુઓ, પ્રથમ પ્રશ્ન એ છે કે મોટેથી ખાલી ઉચ્ચારણ કરવાનું છે માત્ર. તો સ્વસ્ય, શીઘ્રમ, તિષ્ઠતુ, વિસ્મરતિ, ખાદિતું, કરુણતયા, નિશ્યામિ, વચ્ચક, પીપરવૃક્ષ, અન્વિષ્યતિ, શૃગાલેન, ક્રુધ્યતિ. તો આના આ શબ્દો તમારે ઉચ્ચારણ તો કરવાનું છે, પણ એ શબ્દો યાદ પણ રાખવાના છે વિદ્યાર્થી મિત્રો. હવે આપણે બીજો પ્રશ્ન જોઈશું વિદ્યાર્થી મિત્રો, કે નીચેના પ્રશ્નનો ઉત્તર સંસ્કૃતમાં આપો અને લખો. તો અજા કુત્ર ગચ્છતિ, એટલે કે બકરી ક્યાં જાય છે. તો અજા વનમ ગચ્છતિ. કહ રોદિતિ, કોણ રડે છે. કોણ રડતું હતું વિદ્યાર્થી મિત્રો? અજા શિશુ રોદિતિ. ત્રીજો, શૃગાલ અજા શિશુમ દ્રષ્ટવા કિમ ઈચ્છતિ, એટલે કે શિયાળ બકરીના બચ્ચાને જોઈને શું ઈચ્છે છે. તો એનો જવાબ છે, શૃગાલ અજા શિશુમ દ્રષ્ટવા સુકોમલમ માંસમ ખાદિતું ઈચ્છતિ. ચોથો પ્રશ્ન છે, કહ વચ્ચક અસ્તિ, તેનો જવાબ છે એટલે કે કોણ લુચ્ચું છે. તો શૃગાલ વચ્ચક અસ્તિ. શિશુ મુખાદ ઘટનામ શ્રુત્વા અજા કિમ કરોતી, તો આનો જવાબમાં આવશે વિદ્યાર્થી મિત્રો કે શિશુ મુખાદ ઘટનામ શ્રુત્વા અજા ક્રુધ્યતી શૃગાલમ પ્રહરતી ચ. અજા શિશુમ કિમ વદતી, તો બકરી બચ્ચાને શું કહે છે. તો અજા શિશુમ વદતી, પુત્ર અપરિચિતસ્ય ઉપરી કદાપિ વિશ્વાસઃ નૈવ કર્તવ્યઃ. વાર્તાયાઃ શીર્ષકમ કિમ, કે આ વાર્તાનું શીર્ષક શું છે. તો શું હતું વિદ્યાર્થી મિત્રો? હા, તો વાર્તાયાઃ શીર્ષકમ અસ્તિ વિશ્વાસઃ નૈવ કર્તવ્યઃ. હવે પ્રશ્ન ત્રીજો વિદ્યાર્થી મિત્રો, કે નીચેના શબ્દોને સંસ્કૃત ભાષામાં લખો. તો લુચ્ચું, તો લુચ્ચાને શું કહેવાય? વચ્ચક. પીપળાનું ઝાડ, તો પીપળ વૃક્ષ. બકરી, તો અજા. તરત, શીઘ્રમ અથવા તો ત્વરિતમ. અજાણ્યો, તો અપરિચિત. દોડે છે, તો ધાવતી, ક્રિયાપદ છે. મારવું, તો પ્રહરતી. ભાગી જાય છે, તો પલાયનમ.
પ્રશ્ન ચાર એને શું છે વાક્યોને ઘટનાક્રમમાં ગોઠવવાના છે એટલે વિદ્યાર્થી મિત્રો એ પ્રશ્ન શું છે તમારે વાર્તામાંથી શોધી વાર્તામાં જે રીતે પહેલાં વાક્ય કયું આવે છે એ શોધીને એ વાક્ય પહેલાં લખવાનું છે હું તમને કહું કે પહેલું વાક્ય આમાં એવું આવશે કે પુત્ર અહમ બહિઃ ગચ્છામિ એટલે કે આપણે વાર્તામાં પહેલાં જ ફકરામાં આપેલું છે વિદ્યાર્થી મિત્રો એ રીતે તમારે આ ઘટનાક્રમમાં શોધીને લખવાનું છે વિદ્યાર્થી મિત્રો પછીનો પ્રશ્ન છે પ્રશ્ન પાંચ તો એમાં છે આ પાઠમાં જે કર્તવ્ય ગમનીય જેવા રૂપોનો અભ્યાસ આપણે કર્યો કે આમ કરવું જોઈએ અથવા તો આમ થવું જોઈએ આ અર્થમાં આવા રૂપો વપરાયા છે એ દર્શાવવાના છે એ આપણે અહીંયા દર્શાવવાના છે વિદ્યાર્થી મિત્રો તો અહીંયા જોયે છે કે દર્શન તો શું છે દર્શનીય દર્શન તો દર્શનીય એટલે કે દર્શન કરવા યોગ્ય ગમ તો શું થાય ગમનીય એટલે કે જવા યોગ્ય એ રીતે બીજા તમારે પ્રશ્નો કરવાના છે વિદ્યાર્થી મિત્રો હવે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન છ તો એમાં શું છે ઉદાહરણ મુજબ કૌંસમાંના શબ્દોનો ઉપયોગ કરી વાક્ય રચના કરવાની છે તો વિદ્યાર્થી મિત્રો આ તો તમને આવડશે જ કારણ કે કૌંસમાં અને ઉદાહરણ આપેલું છે ઉદાહરણ જુઓ બાલ ખાલી જગ્યાએ છીતી તો કૌંસમાં છે રોટિકા અને ખાદ તો રોટિકાનું શું કર્યું રોટી કામ અને ખાદનું ખાદી તું બરાબર છે વિદ્યાર્થી મિત્રો તો એ અનુસાર તમારે આ વાક્ય રચના બનાવવાની છે પ્રશ્ન સાત તો નીચેના આપેલા પદોનો આધારે ખાલી જગ્યા પૂરવાની છે અહીંયા શું આપ્યું છે એક એકા અને એકમ એટલે પુરલિંગ સ્ત્રીલિંગ અને નપુંસકલિંગ માટે આપેલું છે બરાબર વિદ્યાર્થી મિત્રો એટલે એક એક હોય બે હોય એના માટે એ રીતે આપેલું છે વિદ્યાર્થી મિત્રો તો જુઓ પહેલામાં શું હશે ખાલી જગ્યા અશ્વ ધાવતી તો એક પછી છે ખાલી જગ્યા બાલક ક્રીડતી તો એક ખાલી જગ્યા બાલા પઠતી બાલા આવ્યું એટલે શું આવશે એકા ખાલી જગ્યા મંદિરો મસ્તી મંદિર એટલે નપુંસકલિંગ વસ્તુ થઈ એટલે શું આવશે એકમ ખાલી જગ્યા શાલા અસ્તી એટલે કે એકા શાલા સ્ત્રીલિંગ છે એટલે ખાલી જગ્યા ચિત્રમ પશ્યામી એટલે એકમ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા પાઠ પૂરો હવે જો નીચે પેલા જ્ઞાતવ્યમવાળા શબ્દો આપેલા છે તો એ શબ્દો પણ વિદ્યાર્થી મિત્રો તમારે પૂછાય છે તો એ શબ્દો પણ તૈયાર કરી દેવાના બસ આજે એટલું જ વિદ્યાર્થી મિત્રો